પાટડીના સડલા ગામે એક શિક્ષક દ્વારા નક્કી રીતે બાળકોને શિક્ષણ આપતા બાળકોમાં ભણવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટડીના સડલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દ્વારા બાળકોને રમત સાથે ભણાવવામાં આવે છે. રમતા ભણો ગણતા ભણોના સૂત્રોને સાકાર કરતા શિક્ષક નવગણભાઈ ઠાકોર દ્વારા બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. હાલમાં કોરોના મહામારીને લઈને ધોરણ 1-5ના વિદ્યાર્થીઓનું શાળા શિક્ષણ કાર્ય બંધ છે, પરંતુ સરકારના આદેશ મુજબ શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં શિક્ષકો દ્વારા ગામમાં કોઈ ખુલ્લી જગ્યાએ કે કોઈ ધાર્મિક સ્થાનની જગ્યામાં અલગ અલગ જગ્યાએ બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. તેમાં સદલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા નવગણભાઈ ઠાકોર દ્વારા બાળકોને અલગ રીતે જ ભણાવવામાં આવી રહ્યા છે. બાળકો મૂળાક્ષરને ઝડપથી ઓળખી શકે અને બોલી શકે, તેમજ બે મૂળાક્ષર મળી એક શબ્દ બને છે તે પણ સહજતાથી તેઓના મગજમાં ઉતરી જાય એવી રીતે પોતા આગવી સૂઝથી જમીન પર ખાના બનાવી તેમાં મૂળાક્ષર લખી લંગડીની રમત દ્વારા સરળ રીતે બાળકોને મૂળાક્ષર સમજાવે છે, જેથી બાળકો પણ લંગડી લેતા લેતા મૂળાક્ષર સહેલાઈથી બોલે છે. ત્યારબાદ પોતે જાતે બનાવેલા અક્ષર લખેલા કાર્ડ બાળકોના ગળામાં ટીંગાડી ગોળાકારમાં ઉભા રાખવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષક કહે છે, ના અક્ષર કોની પાસે છે, એટલે જેના ગળામાં ના હોય તે બાળક આગળ આવે છે. પછી કહે કે ગ અક્ષર કોના ગળામાં છે, એટલે જેના ગળામાં ગ અક્ષર હોય તે બાળક આગળ આવે છે. પછી બંને બાળકોને અડીને ઉભા રાખી બીજા બાળકોને પૂછે છે, આ કયો અક્ષર થયો? ત્યારે બાળકો એક જ અવાજે બોલી ઉઠે છે, નાગ. આમ ધોરણ 1 અને 2ના બાળકોને ટૂંક જ સમયમાં તમામ મૂળાક્ષરો બારાક્ષરી અને શબ્દો ઓળખતા અને બોલતા કરી દીધા છે અને આ રમત સાથે બાળકોને ભણવાની ખૂબ જ મજા આવે છે અને બાળકો હોંશે હોંશે શિક્ષક પાસે ભણવા આવે છે અને પોતાના બાળકો થોડા જ સમયમાં બારાક્ષરી અને ઘડિયા બોલતા જોતા પોતાના મા બાપ પણ આ શિક્ષકને ખૂબ અભિનંદન પાઠવે છે. આમ સદલા જેવા નાના ગામમાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા બાળકોને ખૂબ જ સારી રીતે શેરી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેમાં શિક્ષકો પણ મન લગાવીને બાળકોને ભણાવી રહ્યા છે અને બાળકો પણ એક પણ દિવસ ઘરે રહ્યા વિના નિયમિત ભણવા આવે છે. મારા આગળ અત્યારે હાલ પ્રજ્ઞામાં ધોરણ 1-2 ગુજરાતી વિશે અને અત્યારે હાલ જો વૈશ્વિક મહામારી કોરોનાના કારણે શાળાઓ બંધ છે પણ શિક્ષણ બંધ નથી. અમે બધાએ શેરી શિક્ષણ દ્વારા અવનવી પ્રવૃત્તિથી કેમ બાળકો શીખે એની અમે મહેનત કરીએ છીએ. મેં અત્યારે જો આપણે જૂની રમતો જે રમતા લંગડી પિત્તા એવી જૂની રમત દ્વારા મૂળાક્ષરના અંદર લખ્યા, દરેક પહેલાં એકમાં મૂળાક્ષર લખ્યા, ન મ ગ અને જ, અને એ દરેક બાળક વાંસે વાંસે લંગડી લેતા લેતા એ ચારે ચાર મૂળાક્ષર ઝડપી શીખી ગયા. એ રીતે બીજા એકમના જે હતા વ ર ષ ગ એ પણ એ રીતે ખાનામાં બનાવી અને દરેક બાળક એ ખાના કૂદતો જાય અને બોલતો જાય. જેમ જૂની રમત આપણે લંગડી રમતા એના અનુસંધાને મેં આ ગુજરાતીમાં એકમના અંદર વણી અને બાળકો એટલા કમ્પ્લીટ બોલતા થઈ ગયા, નતર ગમે બાળક મૂળાક્ષર ઝડપીથી ઓળખી જાય. પછી બીજી પ્રવૃત્તિ મેં એ કરાઈ કે એમને મેં આપણા કાર્ડશીટમાંથી કાર્ડ બનાવ્યા, એમાં મૂળાક્ષર લખ્યા, ન મ ગ જ, પછી એને કાનો લગાડ્યો, એને માત્ર લગાડ્યો, આવા મૂળાક્ષર લખી અને દરેક બાળકને રાઉન્ડમાં ઊભા રાખ્યા. આવી ઊભા રાખી અને હું વચ્ચે એક મૂળાક્ષર બોલું કે ચલો ના કોના આગળ, એટલે એ બાળક વચ્ચે તરત ના બોલવા આવશે. પછી બીજો બાળક બાજુમાં આવશે કે ગ કોના આગળ, તો ગ આવશે. પછી અલગ અલગ મૂળાક્ષર બાળક ઓળખશે કે ના અને ગ, પછી ભેગો શબ્દ બનશે ના ગ. તો આ રીતે આ પ્રવૃત્તિથી મને શબ્દો વાંચન, બાળકો પાસે શબ્દો વાંચનની જે અપેક્ષાથી બહુ મસ્ત સરળ રીતે મળી, આમ ઝડપી શીખી ગયા શબ્દો વાંચતા, સાદા શબ્દો. એમ મારું નામ જાનુબેન છે, મારા પપ્પા નામ સુરેશભાઈ છે, હું બીજું ધોરણ ભણું છું, નવગણભાઈ સાહેબ ભણાવે છે અમને લંગડી રમતા રમતા, ન મ ગ જ શીખવાડે છે અમને, ગરામાં ન મ ગ જનું કાર્ડ પહેરાવે છે અમને, રમતા રમતા મજા આવે છે, ન મ ગ પહેરાવે એટલે મજા આવે છે. સડલા પ્રાથમિક શાળા મુકામ સડલા તાલુકો દેસાડા જિલ્લો સુરેન્દ્રનગર, મારું નામ ખટાણા દેવરાજભાઈ રામાભાઈ. શ્રી સડલા પ્રાથમિક શાળામાં કોરોના વૈશ્વિક મહામારીને કારણે હાલમાં જે શેરી શિક્ષણ અપાઈ રહ્યું છે, દશામાના પડથારની અંદર હાલમાં સડલા પ્રાથમિક શાળા દ્વારા શેરી શિક્ષણ આપવામાં આવે છે. તેમાં સડલા પ્રાથમિક શાળાનો સ્ટાફ તેમજ નવગણભાઈ સાહેબ દ્વારા એક શબ્દો દ્વારા જે લંગડી રમત છે જૂની આપણી, તેના દ્વારા શબ્દો લખીને જે શેરી શિક્ષણ આપવામાં આવે છે તે કામ ખરેખર બિરદાવવા લાયક છે અને તે માટે આપણે શ્રી સડલા પ્રાથમિક શાળા
તેમજ શ્રી નવઘણભાઈ ઠાકોર સાહેબને ખૂબ જ અભિનંદન પાઠવીએ છીએ કે આ રીતે છોકરાઓને ખૂબ જ આગળ વધારે અને શિક્ષણની પ્રવૃત્તિમાં આવા જે પ્રેક્ટિકલી શબ્દોની પ્રેક્ટિક સાથે જે શબ્દો શીખવાડવામાં આવે છે તે રીતે બાળકને ખૂબ જ એના બાળકની અંદર કૌશલ્યનો વિકાસ થાય છે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટડી.